હેલો બાળકો આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પ્રકરણ છ અંગ્રેજ શાસનની ભારત પર અસર તેના વિશે અભ્યાસ કરીશું અંગ્રેજ શાસનની ભારત પર અસર આ સમગ્ર પાઠને આપણે આ એક વિડીયોની અંદર જોઈશું ખેતરમાં આપણે કેવા કેવા પાકો લઈએ છીએ તો આપણને ખ્યાલ છે કે કપાસ જુવાર મગફળી ડુંગળી વગેરે જેવા પાકો આપણે ખેતરમાંથી લઈએ છીએ હવે શું આપણે બધા ખાદ્ય વસ્તુઓનો જ પાક તરીકે લઈએ છીએ શું આ બધા જ પાકો માત્ર ખોરાક તરીકે જ વેચે છે તો કે ના ખાદ્ય પદાર્થો સિવાયના પાકો પણ આપણે લઈએ છે અને જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે જેમ કે કપાસ છે તો કપાસનું જે રૂ છે કાચા માલ તરીકે કાપડ ઉદ્યોગમાં ઉપયોગી થાય છે જો ખેતરમાં પાકતી વસ્તુઓના યોગ્ય ભાવ આપવામાં ના આવે તો તેનાથી શું થાય તો આપણને ખ્યાલ છે કે ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર ન મળે અને તેના કારણે જો ખેડૂતને યોગ્ય વળતર ન મળે તો ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય અને ઘણી વખત પરિસ્થિતિ વધુ વણસતા ખેડૂતો આત્મહત્યા પણ કરતા હોય છે તો ઘણી વખત તેઓ ક્રાંતિ તરફ પણ વળતા હોય છે એટલે કે વિરોધ પણ કરતા હોય છે જ્યારે લોકોને પોતાની જરૂરિયાત ના પૂરી થાય તો અને લોકો આર્થિક રીતે પાયમાલ બને ત્યારે લોકો ક્રાંતિ તરફ વળતા હોય છે અંગ્રેજ શાસન સમયે કંઈક આવી જ પરિસ્થિતિ થઈ હતી તો આજે આપણે આવી જ સ્થિતિ વિશે ચર્ચા કરીશું ભારતની આર્થિક સમૃદ્ધિ અઢારમી સદી સુધી યથાવત રહી ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી નહીં અઢારમી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ તેના ઉદ્યોગ અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતું ભારત દેશ સો વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં પાયમાલ દેશ બની ગયો જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલ માલનું વિશાળ બજાર બન્યું હતું બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને આવક વધારવાનું વિશાળ ક્ષેત્ર મળી ગયું દીવાની સત્તા એટલે શું તો જે તે પ્રદેશમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા એટલે દીવાની સત્તા તો જે સત્તા દ્વારા અલગ અલગ પ્રકારની મહેસાલ મહેસૂલ ઉઘરાવી શકાય કર જેને કહીએ આપણે કર ઉઘરાવી શકે તેને દીવાની સત્તા તરીકે ઓળખવામાં આવે છે ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે અંગ્રેજો વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા અને તેના પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ બન્યો અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતીમાં વધુ કર ભરવા માટે ખેડૂતો દાગીના જમીન વેચવા લાગ્યા તો પણ મહેસૂલ ભરી શકતા નહીં ખેડૂતોની જમીન દેવામાં ડૂબી જતી ખેડૂતો શાહુકારોને ભારે વ્યાજ પ્રથાનો ભોગ બન્યા અને ખેતીવાડી પડી ભાંગી ઈસવીસન સત્તરસો ને સિત્તેરમાં પડેલો દુષ્કાળ તો ઈસવીસન સત્તરસો ને સિત્તેરમાં પડેલા દારૂણ દુષ્કાળમાં બંગાળમાં લાખો લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા તો જ્યારે સત્તરસો ને સિત્તેરમાં જે દુષ્કાળ પડ્યો એમાં કેટલા બધા બધા ઘણા લોકો બંગાળની અંદર એટલે કે એમને પૂરતું જમાનું નહોતું મળતું એના કારણે તે મૃત્યુ પામ્યા ભૂખમરામાંથી લોકોને બચાવવા અંગ્રેજોએ કંઈ પગલાં ભર્યા નહીં કોર્નવાલિસ અને કાયમી જમાબંધી ગવર્નર કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી જમીનના કાયમી હક્કો જમીનદારને આપવામાં આવ્યા આ પદ્ધતિના લીધે ખેડૂતોની જમીન જમીનદારોના હાથમાં જતી રહી કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઉભો રહે તેવો જમીનદાર વર્ગ ઉભો કર્યો આમ તંતોડ મહેનત કરનારા ટાઢ તડકો વેઠનારા છતાં જમીન ખેડી પાક પેદા કરતા ખેડૂતોનું શોષણ થતું આપણે કેવા પ્રકારના મહેસૂલ ભરીએ છીએ શું આજના સમયમાં દુષ્કાળ પડે તો આવી સ્થિતિ સર્જાય આપણે આ બંને પ્રશ્નો ઉપર વિચાર કરવો ગવર્નર હોરન હેસ્ટિંગ હોરન હેસ્ટિંગના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતા કલેક્ટર ન્યાયાધીશનું કામ પણ કરતા હતા ગવર્નર હોરન હેસ્ટિંગ દ્વારા દરેક જિલ્લામાં મહેસૂલ ઉઘરાવવા માટે કલેક્ટરની નિમણૂક કરવામાં આવી તો અંગ્રેજોના સમયમાં જ્યારે હોરન હેસ્ટિંગ હતા એ વખતે તેમણે દરેક જિલ્લામાં મહેસૂલ ઉઘરાવવા માટે કલેક્ટરની નિમણૂક કરી હતી માનવ જીવનને લાગ્યું ગ્રહણ તો અંગ્રેજ શાસનની આવી વહીવટી વ્યવસ્થાથી આપણા દેશની જૂની ગ્રામ સ્વરાજની સંસ્થા નાશ પામી જે દેશની કરોડરજ્જુ સમાન હતી જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું અને ગ્રામ પંચાયતો જ ગામડાનો વહીવટ કરતી હતી કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેનાથી લોકોમાં મોટો ભય ઉભો થયો લોકોને લાગતું કે સરકાર ઇરાદાપૂર્વક લોકો પાસે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવા અને ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવું લોકો માનતા આગ્રામાં ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દી અંગ્રેજને સલામ ભરવાની અને તેમ ના કરે તો દંડ કે સજાને પાત્ર ગણવું પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ તો આવા જે અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા જેમ કે ફરજિયાત સલામ ભરવી અથવા અલગ અલગ નિયમો જેના લાદવામાં આવ્યા એના કારણે જે ભારતના લોકો હતા એમના દિલમાં અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ હાથશાળો યુરોપ સમગ્ર એશિયાને જોડતા કાપડનો બધો માલ પૂરો પાડતી હતી તો જે હિન્દની એટલે કે ભારતની જે હાથશાળો હતી એ બધી જગ્યાએ કાપડનો માલ પૂરો પાડતી હતી પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા હતા હવે પ્રાચીન સમયથી ભારતમાં કાપડ અને રેશમી કાપડ ઢાલાની મલમલની દુનિયામાં સૌથી મોટી માંગ હતી તો આ બધી જ વસ્તુ ભારતીય વેપાર ઉદ્યોગમાં હતી અને ભારતીય વેપાર ઉદ્યોગનો પણ ધીમે ધીમે વિનાશ થવા લાગ્યો સુરોખાર મીઠું સાકર વગેરેની પરદેશમાં નિકાસ થતી હતી તો આ બધી જ વસ્તુની ભારતમાંથી બીજા દેશોમાં નિકાસ થતી હતી તેના બદલામાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી આ બધી જ વસ્તુ વિદેશોમાં મોકલતા આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં સોના ચાંદી મળતું હતું અંગ્રેજ શાસનમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ સોના ચાંદીનો પ્રવાહ ભારતથી યુરોપ તરફ વહેવા લાગ્યો એટલે જે પણ વસ્તુ આવતી હતી તે ભારતમાં નતી આવતી એના બદલે ભારતમાંથી ઇંગ્લેન્ડમાં જવા લાગી હતી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો પાંચસો કરોડ માત્ર બે દાયકામાં ઉપાડી ગયા એટલે આખા ભારતમાં નહીં પણ માત્ર બંગાળ રાજ્યમાંથી જ પાંચસો કરોડ રૂપિયા બે દાય એટલે કે સો બસો વર્ષમાંથી લઈ ગયા ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કર રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાનો વિકાસ કરવા લાગ્યા ઈંગ્લેન્ડનો માલ ભારતમાં જકાત વગર આવતો જ્યારે હિન્દના કાપડ પર એસી ટકા જેટલા જકાત નાખી પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો એટલે આપણને ખ્યાલ છે કે જે ટેક્સ નાખવામાં આવે છે એના હિસાબે માલ ભારતનો જ માલ ભારતમાં મોંઘો પડવા લાગ્યો આ હરિફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો અને વેપાર ધંધા ચાલી શક્યા નહીં અને પરિણામ સ્વરૂપે આ અંગ્રેજ નીતિના કારણે નીચેના તેમજ બીજા અનેક ઉદ્યોગો પડી ભાંગ્યા તો અંગ્રેજોની આ નીતિના કારણે કાપડ બનાવવાના ઉદ્યોગો ધાતુ બનાવવાના ઉદ્યોગો કાચ અને કાગળ બનાવવાના ઉદ્યોગો તેમજ વહાણ બાંધવાના ઉદ્યોગો આના સિવાય અન્ય ઘણા બધા ઉદ્યોગો હતા કે જે પડી ભાંગ્યા દેશના લાખો કારીગરો ગરીબ અને બેકાર બન્યા મજૂરી કરવી પડી અને ધીમે ધીમે ગ્રામ્ય કારીગરોની ગરીબી વધવા લાગી સુધારાઓ તરફ શંકા જ્યારે અંગ્રેજમાં વિલિયમ બેન્ટિંગ ગવર્નર જનરલ બન્યા ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીઓ ધીમે ધીમે ફેલાવો થયો આ ફેરફારની થોડી અસર હિંદ સુધી પહોંચી અંગ્રેજી શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા અને થોડા ઘણા લાભકારક સુધારાઓ કરીને તે પ્રમાણમાં વધારે માન પામ્યો બેન્ટિંગે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું અદાલતમાં ન્યાય માગવા માતૃભાષાના ઉપયોગ કરવાની રજા આપી તો બેન્ટિંગ જ્યારે ગવર્નર તરીકે આવ્યા ત્યારે ઘણા બધા સુધારાજનક પ્રયાસો તેમણે કર્યા રાજા રામ મોહન રાય અને અન્ય સુધારકો દ્વારા સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા બેન્ટિંગે ઓગણત્રીસમાં આ રિવાજ બંધ કરતો કાયદો લાવ્યા આપણને ખ્યાલ છે કે સતી પ્રથા નાબૂદ કરવા માટે રાજા રામ મોહન રાયે ઘણા પ્રયત્નો કર્યા હતા તે સમયે અંગ્રેજી અમલદારો ભારતનો સુધારક વર્ગ ઇચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્નો કરતા ભારતના રૂઢિચુસ્ત લોકો તેને શંકાની નજરે જોતા હતા તો જે સુધારાઓ કરવામાં આવ્યા હતા તો એની અંદર જે લોકો રૂઢિચુસ્તતામાં માનતા હતા એવા લોકો આ સુધારાઓને શંકાની નજરે જોતા હતા સુધારાઓમાં શિક્ષણ કંપની સરકાર એક કેળવણી માટે દર વર્ષે એક લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો પરંતુ તેનો અમલ થયો ન હતો બેન્ટિંગના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ ઈસવીસન 1834 માં ચોત્રીસમાં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજ કેળવણીનો વિચાર આવ્યો મેકોલે એ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિનો લાભ હિન્દી યુવાનોને જોઈએ તેવો ન મળ્યો તેઓ પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ગુમાવવા લાગ્યા દેશમાં અંગ્રેજી તો અંગ્રેજી કેળવણીને ગુલામીની કેળવણી કહેતા હતા અઢારસો ને સત્તાવનમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ અને અંગ્રેજી શિક્ષણ પદ્ધતિના લીધે અંગ્રેજ સરકારને અંગ્રેજી જાણનાર ભણેલા વહીવટી કર્મચારી મળવા લાગ્યા તેમ છતાં ભારતીયો એ શિક્ષણ મેળવતા ગયા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માણસો ઘડતું ગયું એટલે કે આ શિક્ષણ પદ્ધતિ મેળવતા મેળવતા રાષ્ટ્રવાદી માણસો તેને મળતા ગયા રેલવેની શરૂઆત ઈસવીસન અઢારસો ને ત્રેપનમાં રેલવેની શરૂઆત થઈ સૌપ્રથમ મુંબઈથી થાણા વચ્ચે રેલ શરૂ કરવામાં આવી હતી તો બાળકો આપણે યાદ રાખીશું કે ભારતમાં અઢારસોને ત્રેપનમાં રેલવેની શરૂઆત થઈ અને સૌપ્રથમ મુંબઈથી થાણા વચ્ચે આ રેલવેની શરૂઆત થઈ હતી તાર ટપાલની શરૂઆત ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાપતી નજર રાખવા અને પરદેશી રાજ્યને સંદેશ આપવા માટે ઈસવીસન અને ટપાલ સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાન પત્રોનો વ્યાપ વધતો શરૂ થયો આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ્ય માટે તે આશીર્વાદરૂપ હતા એટલે કે આમ તો આ બધા સુધારાઓ અંગ્રેજોના ફાયદા માટે હતા પરંતુ જે રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ કરતા હતા એમના માટે પણ એક આશીર્વાદ રૂપ હતા અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયો સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિ લાવવા તેને અગત્યનો ભાગ ભજ્યો વર્તમાનપત્રો તાર ટપાલ અને થી લોકો એકબીજાની નજીક આવ્યા